टॉपिक जे छे हेल्थ एटले के स्वास्थ्य साथे संबंधित छे अने आ वखते स्वास्थ्य जे छे खूब ज वधारे चर्चा में रहेलू छे केम कारण के कोविडनी महामारी आवी गई थी एना कारणे बधाने स्वास्थ्यनी व्याख्या खबर पड़ी गई थी अने स्वास्थ्य माटे आपणे कंईक करवू जोईए ए बधा लोकोने खबर पड़ी गई थी अने सरकारे पण स्वास्थ्य उपर घणा बधा पैसा खर्च करवानी ने बधी कोशिश करेली हती अने एना कारणे आ वखते जे बजेट आवेलू छे ए बजेटनी अंदर पण स्वास्थ्य उपर हेल्थ एंड वेलनेस वेलनेस बीइंग एनी उपर वधारे पैसा जे छे खर्च करवामां आवे छे अने बजेटनी जे थीम हती ए थीममां पण एक थीम जे छे एमां हेल्थ अने वेलनेस आने एक थीम राखवामां आवेली छे। ओके तो अत्यारे शुं चर्चामां छे, अत्यारे महत्वनो मुद्दो ए छे के इंद्रधनुष 3.0 लॉन्च करवामां आवेली छे। इंद्रधनुष नामनो प्रोग्राम प्रोजेक्ट अथवा स्कीम जे छे मिशन इंद्रधनुष जेने कहेवामां आवे छे मिशन इंद्रधनुष ए रजू करवामां आवे छे अने आ एनो ત્રીજો ફેઝ છે એટલે કે આની પહેલા 1 અને 2 લોન્ચ કરી દીધેલા છે। मिशन इंद्रधनुष शू है तमने खबर हो मिशन इंद्रधनुष अनुसार शू कर रसीकरण कर बाकों ने अलग 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 प्रकार की रसी आप वेक्सिनाइजेशन प्रोग्राम से प्रश्न डायरेक्ट पूछे मिशन इंद्रधनुष शू है तो कि वेक्सिनेशन प्रोग्राम एट्ल के रसी आप रसीकरण कार्यक्रम है। रसीकरण कार्यक्रम आनी पहला आरबीआई द्वारा बैंकों मिशन इंद्रधनुष शुरू करूँ परंतु ये अलग है, ये तो खाली एक बार करेलू थूँ और आ एक प्रोग्राम आ एक स्कीम है जो भारत सरकार द्वारा चलावा मिशन इंद्रधनुष आ कोनी वेक्सिनेशन प्रोग्राम रसीकरण मेटो प्रोग्राम है। इंद्रधनुष की अंदर के रंग हो तो कि 7 रंग हो जानी वाली पीनारा बराबर तो यी रीते जैसे पहली बार जैसे आने रजू कर तो आना अंतर्गत 7 जटा रोगों रसी आपती थी 7 जटा रोगों एट नाम आप मिशन इंद्रधनुष अत्य तीजो स्टेज है। હવે રસી આપવામાં આવશે તો રસીનું મુખ્ય કાર્ય શું હોય તો કે ઇમ્યુનાઇઝેશન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પૂરું પાડવાની એટલે કે બાળકોની અંદર ને બધાની અંદર દેશની અંદર બધા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનાઇઝેશન સ્ટ્રોંગ થાય એની માટે મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કરવામાં આવ્યું છે। રસીને એ બધું વેક્સિનેશન પ્રોગ્રામ છે। ફોકસ तीजा नंबर जो मिशन इंद्रधनुष एनो उद्देश्य शू है तो कि मिशन इंद्रधनुष के विल बी ऑन चिल्ड्रन और प्रेग्नेंट वुमन बाड़कों पर प्रेग्नेंट महिलाओं से एनी उपर वधारे फोकस करवामां आवशे। હવે ઘણી બધી વાર આ અત્યારે કોવિડની મહામારી ચાલી રહી હતી તો એના કારણે ઘણા બધા બાળકો અને માતાઓ જે છે એમને પોતાનો વેક્સિનનો ડોઝ જે છે મિસ કરી દીધેલો હતો। લોકડાઉન એવું બધું લાગી ગયેલું હતું તો ઘરની બહાર જ નીકળતા નહોતા તો પછી વેક્સિન રસી મુકાવા ક્યાં છે એટલે ઘણા બધાએ મિસ કરી દીધો હતો વેક્સિનનો ડોઝ। વેક્સિનમાં શું હોય મેં તમને કીધેલું છે, વેક્સિનની અંદર અલગ અલગ ડોઝ લેવાનો હોય, પહેલાં એક લઈ પછી 2 મહિના પછી 3 મહિના અમુક સમયગાળો રાખેલો હોય એ રીતે ડોઝ લેવાના હોય। મિશન ઇન્દ્રધનુષ શું છે જો હવે તમને ખ્યાલ હશે કે વેક્સિન કેવી રીતે બને અથવા વેક્સિનની અંદર શું હોય એ તમને ખ્યાલ હોય તો તમને ખબર પડી જાય કે ડોઝ લેવા શા માટે જરૂરી છે, બધે બધી વેક્સિન એક સાથે જ કેમ નથી આપી દેવામાં આવતા, કારણ કે મેં તમને કીધું કે વેક્સિનની અંદર ખુદ જે વાયરસની સામે વેક્સિન બનાવે જે વાયરસની વેક્સિન બનાવે એ વાયરસ જ હોય, વેક્સિનની અંદર એ ખુદ એ વાયરસ જ હોય પરંતુ વીક કન્ડિશનની હોય એટલે કે નબળી કન્ડિશનની હોય અંદર હોય બરાબર, પછી એટલે કે પહેલા ડોઝમાં વીક હોય પછી જ્યારે બીજો ડોઝ આપે ત્યારે થોડુંક વધારે ત્રીજા ડોઝમાં થોડુંક વધારે એવી રીતે, એટલે કે આપણી બોડી આપણા શરીરને ખબર પડી જાય કે કઈ રીતે એની સામે લડવું કઈ રીતે એનું રક્ષણ કરવું, બાકી એ વેક્સિનનો આખો ટોપિક લીધેલો છે એ ખ્યાલ હોવો જોઈએ। તો મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત સ્ટ્રેન્થન એન્ડ રી એનર્જાઇઝ ધ પ્રોગ્રામ એન્ડ અચીવ ફૂલ ઇમ્યુનાઇઝેશન એટલે કે મજબૂત કરવામાં આવશે અને રી એનર્જી આ પ્રોગ્રામને વેક્સિનેશન પ્રોગ્રામને રસીકરણના કાર્યક્રમને મજબૂત કરવામાં આવશે અને અચીવ ફૂલ ઇમ્યુનાઇઝેશન કવરેજ બધા જ બાળકોની અંદર મહિલાઓની અંદર 100% રસીકરણ થઈ જાય એવી કોશિશ કરવામાં આવશે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત। સરકારે વાત કરીએ તો 2014ની અંદર ડિસેમ્બર 2014ની અંદર પ્રથમ વખત આ કાર્યક્રમ લોન્ચ કરેલો હતો, કયો? મિશન ઇન્દ્રધનુષ। મિશન ઇન્દ્રધનુષનો ગોલ ઉદ્દેશ્ય શું છે? ધ અલ્ટિમેટ ગોલ મુખ્યત્વે તો આમનો ઉદ્દેશ્ય શું છે? ઇન્સ્યોર ચકાસણી કરવાનો ફૂલ ઇમ્યુનાઇઝેશન વિથ ઓલ અવેલેબલ વેક્સિન ફોર ચિલ્ડ્રન અપ ટુ 2 યર્સ ઓફ એજ એન્ડ પ્રેગ્નેન્ટ વિમન પ્રેગ્નેન્ટ મહિલાઓ એટલે કે જે પ્રેગ્નેન્ટ મહિલાઓ જે છે એમની માટે અને 2 વર્ષના બાળકોને 100% રસીકરણ થઈ જાય 100% રસીકરણ થઈ જાય એ એમનો ઉદ્દેશ્ય છે। પ્રશ્ન આ પણ પૂછે છે કે મિશન ઇન્દ્રધનુષનો ગોલ શું છે? તો કે જે 2 વર્ષ કરતાં વધારે 2 વર્ષ સુધીના બાળકો અને જે પ્રેગ્નન્ટ મહિલાઓ જે છે એને 100% રસીકરણ થઈ જાય એમનો ઉદ્દેશ્ય છે। ડિઝીઝ આની અંદર કયા કયા રોગ માટે રસી આપવામાં આવે છે? તો 12 જેટલા રસી મેં તમને કીધું કે જ્યારે ડિસેમ્બર 2014માં આપવામાં આવેલું ત્યારે ઓછી હતી પરંતુ ધીમે ધીમે પછી એમાં વધારતા ગયા, પહેલાં 7 જ હતી ઇન્દ્રધનુષ એટલે 7 જ હતી પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે આમાં બાળકોને જે 2 વર્ષ કરતાં નીચેના બાળકોને 2 વર્ષ સુધીના બાળકોને અને મહિલાઓને પ્રેગ્નન્ટ મહિલાઓને 12 જેટલા રોગો માટે વેક્સિન એટલે કે રસી આપવામાં આવે છે। વેક્સિન વાયરસથી થતા હશે એની માટે જ આપવામાં આવે તો VPD એટલે કે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ વેક્સિનથી અટકાવી શકાય એવા રોગો, તો એવા રોગો કયા કયા છે? ડિફ્થેરિયા, પહેલું તો ડિફ્થેરિયા, પછી વૂપિંગ કફ એટલે કે જે ખાંસી ને એ બધું થઈ ગયેલું હોય, પછી ટીટાનસ, પછી પોલિયો, પછી ટ્યુબરક્યુલોસિસ એટલે કે TB, પછી હિપેટિસ બી, પછી મિનિંગિનિસ, ન્યુમોનિયા, હિમોફિલસ, ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, પછી જાપાનીઝ ઇન્સેફલિટીસ, રોટાવાયરસ અને ન્યુમોનિકલ કોન્જ્યુગેટિંગ વેક્સિન અને મિઝલ્સ રૂબેલા, આટલા બધા રોગ જે છે બારે બાર આ એની અંદર કવર થાય છે। તમને ખાલી એક થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે ડિફ્થેરિયા છે, પછી ન્યુમોનિયા છે, તમે તમારા આજુબાજુમાં જે રોગ સાંભળેલો હોય તો ખબર જ હોય કે જેમ કે ડિફ્થેરિયા, પોલિયો,
પછી ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, પછી ન્યુમોનિયા, આ બધા નામ તો તમે સાંભળેલા જ હશે, રોટાવાયરસની, આ બધા તો આ બધી વેક્સિન એની અંતર્ગત આવે છે. તમને એવું લાગે કે આ યાદ રાખવું કેમ જરૂરી છે? કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાય છે કે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત નીચેનામાંથી કયા રોગ માટે રસી આપવામાં આવતી નથી અથવા આપવામાં આવે છે, તો આ 12 વિષય જે છે એ તમને ખબર હોવી જોઈએ. 12 વેક્સિન પ્રિવેન્શન ડિસીઝ 12 જે છે એ તમને ખબર હોવી જોઈએ. બાકી આગળ વાત કરીએ, હાવેવર તેમ છતાં પણ વેક્સિનેશન અગેન્સ્ટ જાપાનીઝ ઇન્સેફલાઇટિસ એન્ડ હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી ઇઝ બીંગ પ્રોવાઇડેડ ઇન સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ કન્ટ્રી. પરંતુ આજે અત્યારે આપણે બારે બાર જોઈએ એ વસ્તુ તો સાચી, પરંતુ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બીનો જે અને હિમોફિલિયસ અને ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી અને આ ઇન્સેફલાઇટિસ જાપાનીઝ ઇન્સેફલાઇટિસની જે રસી જે છે એ બધી જગ્યાએ નથી આપવામાં આવતી, ભારત દેશના અમુક જિલ્લામાં જ આપવામાં આવે છે. કારણ કે જ્યાં એ રોગ જોવા મળતો હોય ત્યાં જ આપવામાં આવે. આપણે થોડા સમય પહેલાં એક બે દિવસ પહેલાં જ વાત કરેલી હતી કે બિહારની અંદર અને યુપીની અંદર આ જે જાપાનીઝ ઇન્સેફલાઇટિસનું એક્યુટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ જે આવેલો હતો, બરાબર, કે જે લીચી, કાચી લીચી ખાવાથી એની સાથેનો સંબંધ હતો, બરાબર, અંદર અમુક પ્રકારનું ગ્લાયકોજનનું પ્રમાણ, ગ્લુકોઝનું પ્રમાણ એ ઘટી જતું હતું, એ આપણે એક બે દિવસ પહેલાં જ વાત કરેલી હતી. તો જ્યાં એ રોગ જોવા મળતો ત્યાં તેની વેક્સિન આપે ને, જ્યાં ન જોવા મળતો ત્યાં ન હોય વેક્સિન, તો આપણને કંઈ જરૂર નથી એટલે અહીંયા આપતા નથી. આ જાપાનીઝ ઇન્સેફલાઇટિસની આની બધી આપતા નથી. પરંતુ તમે મોટો આઈડિયા કયો રાખજો કે આ 12 જેટલી રસીના નામ યાદ રાખવાની કોશિશ કરજો. ઓકે, આગળ વાત કરીએ ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ. મિશન ઇન્દ્રધનુષને ઇન્ટેન્સિફાઇડ એટલે કે વધારે મજબૂત કરવામાં આવેલું છે. ઇન્ટેન્સિફાઇડ અલગ અલગ સેક્ટરની અંદર લાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ ઇન્ટેન્સિફાઇડ, પહેલાં શું હતું, 2016ની અંદર મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કર્યું, 2017ની અંદર એમાં એક વધારે વસ્તુ એડ કરી દીધી, ઇન્ટેન્સિફાઇડ એટલે કે વધારે લોકોને સાથ આપવામાં આવશે. વિથ ધીસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ત્યારે ભારત સરકારે એવો એમ ઉદ્દેશ્ય રાખ્યો, રીચ ઇચ એન્ડ એવરી ચિલ્ડ્રન 2 યર્સ ઓફ એજ એન્ડ ઓલ ધોઝ પ્રેગ્નન્ટ વુમન હુ હેવ બીન લેફ્ટ અનકવર્ડ. એટલે કે જો 2016ની અંદર જે ટાર્ગેટ રાખેલો હતો કે બધે બધા 2 વર્ષથી નીચેના બાળકો અને મહિલાઓને 100% આપણે રસીકરણ કરવાનું છે, પરંતુ તેમ છતાં પણ કંઈ બધે 100% ટાર્ગેટ રાખ્યો એટલે બધા કંઈ આવી ન જાય, અમુક અમુક બાકી રહી ગયા. તો 2017ની અંદર ફરીથી ટાર્ગેટ રાખ્યો કે જે બાકી રહી ગયા છે ને એ બધાને નહીં તે આપી દેવાની છે રસી. 2016માં પહેલી વાર લોન્ચ કર્યો અને બીજી 2017ની અંદર 1 વર્ષ પછી કે હવે જેટલા બાકી રહી ગયા એને દઈ દેવી, અને એનું નામ આપ્યું ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ. ઓકે, ધ સ્પેશિયલ ડ્રાઈવ વોઝ ટુ ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ ઇમ્યુનાઇઝેશન કવરિંગ ઇન સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ. અમુક ડિસ્ટ્રિક્ટની અંદર કે જ્યાં વાયરસના કારણે વધારે રોગ જોવા મળતો હોય તો એની ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. એન્ડ ટુ ઇન્શ્યોર ફૂલ ઇમ્યુનાઇઝેશન ટુ મોર ધેન 90% ડિસેમ્બર 2018 સુધીમાં 90% કરતા વધારે ઇમ્યુનાઇઝેશન જે છે એ પ્રાપ્ત કરી લેવાનું. તો મિશન ઇન્દ્રધનુષ મહત્વનો ટોપિક હતો, હેલ્થ માટે પ્રશ્નમાંથી પૂછાઈ શકે છે. મિશન ઇન્દ્રધનુષ માટે જો તમે આ જે આ ગ્રાફિક જે છે એ જોઈ શકો છો. મિશન ઇન્દ્રધનુષ ઇન્શ્યોર એટલે કે ચકાસણી કરવામાં આવશે ફૂલ ઇમ્યુનાઇઝેશન બાળકોની અંદર, 2 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ એની માટે જે છે આ સ્કીમ છે જેના અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ બધા અમુક કીવર્ડ તમે યાદ રાખી લો, કયો? એક તો વેક્સિનેશન, એક તો 2 વર્ષ કરતા નીચેના બાળકો, એક તો પ્રેગ્નન્ટ વિમન, બરાબર. 4 ફેઝિસ ચાર ચરણની અંદર આનું અમલીકરણ કરવા કમ્પ્લીટેડ ઇન 528 જિલ્લાની અંદર કમ્પ્લીટ કરવામાં આવ્યું છે. કેટલા અહીંયા બધી વસ્તુ જે છે ડેટા આપેલો છે, એટલો બધો કામનો છે નહીં. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થવા હાર્દિક સાથે.